જૂનાગઢથી નીકળતા ઝીણાબાવાના મઢી વિસ્તારમાં આ પહેલું અંચેત્ર બાપા સીતારામ અંચેત્ર તળાજાવાળા અરવિંદ બાપુ નરહરિદાસ બાપુના દીકરા આશરે 52 વર્ષથી બાપા જીવતા બાપાએ આદેશ કરેલો ત્યારથી આ પરિક્રમામાં અંચેત્રની શરૂઆત થયેલી છે. પહેલું અંચેત્ર નરદેશ બાપુએ શ્રવણની કાવડમાં કરેલું છે. આજની તારીખમાં ન્યા પણ ચાલે છે અને આ પહેલું અહીંયા અરવિંદ બાપુ 11 વર્ષથી આ બાજુનો વિસ્તાર પણ લેવાનું હુકમ બાપાના આદેશથી કરેલો છે. અત્યારે પરિક્રમામાં આજે 5 દિવસથી અંચેત્ર ચાલુ થયેલ છે. અત્યાર સુધીમાં આશરે 4-5 લાખ માણસોએ પ્રસાદ લીધો હોય. 24 કલાક અત્યાર સવારથી રાતના 4 વાગ્યા સુધી અંચેત્ર એક દરું ચાલુ રહે છે. ત્યાર પછી ચા પાણીની વ્યવસ્થા છે અને આ અંચેત્રમાં જંગલ ખાતાના અધિકારીઓ, પત્રકાર ભાઈઓ તથા પોલીસ મિત્રો, જેટલો જે વન વિભાગનો જે અભયારણ ચાલે છે એ અભયારણના આદેશ મુજબ આ અંચેત્ર ચાલે છે. આ અંચેત્રની અંદર આશરે 200 સ્વયંસેવકો કામ કરે છે અને બેહાડીને જમણવાર કરવામાં આવે છે. અને આ અંચેત્રમાં અરવિંદ બાપુ તળાજાવાળા આ અંચેત્ર હલાવે છે. હું બાપા સીતારામનો નોકર જયેશ સોઢા આ બાપાના આદેશથી અને બાપુના આશીર્વાદથી અમે અમારી ટીમ સાથે અહીંયા સતત સેવા કરીએ છીએ અને આ બાબત અમને કોઈ જાતનું અહીંયા તકલીફરૂપ થતું નથી અને બધાનો સહકાર મળે છે અને આ અંચેત્ર ચલાવીએ છીએ. બાપા સીતારામ.